ચાલો દીકરા, હવે આપણે બીજું ઉદાહરણ જોવાના. બીજું ઉદાહરણ એટલે ઉદાહરણ તો તેનું તે જ છે, કઈ નવાઈ નથી, પણ ઉદાહરણ બીજું આપણે જોવાના તેમાં શું જોઈએ. હું કઈ ચેન્જ નથી કરતો, તેનું તે જ છે બધું, અને તે જ આપણે ફરી પાછા જોતા છે, પણ ખાલી જરાક ફરક આપણે જોવાનો છે. એ ફરક જે ખરો તે આપણે જોઈ લઈએ. જોજો, ઉદાહરણ તરીકે કે આઈ ના દ્રાવણને AgNO3 ના દ્રાવણમાં ઉમેરતા. હવે આ શબ્દમાં હું કદાચ ની સમજ પડી રહી, તો હું અહીંયા લખું ઉદાહરણ તરીકે KI વત્તા હું લખું AgNO3. આગળનું જે ઉદાહરણ જોયું હતું તેમાં આપણે AgNO3 ને KI માં ઉમેરતા હતા. હવે આપણે KI ને AgNO3 એ આપણને સમજણ નહીં પડી રહી, એ શું કહે ખબર નહીં. આપણે તમને એટલું યાદ છે આગળના ઉદાહરણની અંદર KI ની નીચે મેં વધારે પ્રમાણ લખેલું. હવે તમારે શું કરવાનું, વસ્તુ એની એ જ રહેવા દેવાની, અહીંયા લખવાનું વધારે પ્રમાણ. બરાબર ધ્યાન આપજો, વધારે પ્રમાણ. આપણને ખબર છે કે દ્રાવ્ય અને દ્રાવકમાં ઉમેરે તો દ્રાવ્યનું પ્રમાણ ઓછું જોઈએ અને દ્રાવકનું પ્રમાણ કેવું હોય વધારે. તમને સમજણ પડવી જોઈએ, પહેલામાં નહીં સમજ પડી અહીંયા સમજ પડી જાય. એટલે એનો મતલબ હું, જેનું વધારે પ્રમાણ છે એ દ્રાવક છે, તો આ ઓછું પ્રમાણ હોવાનું. ચાલો હવે જાણીએ, આને જયારે ઉમેરીએ ત્યારે શું થવાનું, તો કે મને AgI ના અવક્ષેપ મળવાના, જેને સોલ્વ કરીએ આપણે પાકું. પ્લસ શું મળવાનું, તો કે K+ બીજું શું મળવાનું, તો કે NO3-, બીજું શું હશે એની અંદર જોજો કે ધ્યાનથી. તમને હવે સમજણ પડી જવી જોઈએ. અમે બીજું ઉદાહરણ લઈએ, કેમ મેં AG+ લખ્યો, કે ભાઈ AG આ વધારે પ્રમાણ છે, મતલબ મેં લઈ લઉં 100 AG+ 100 NO3-, ની સમજ પડતી હતા જોજો. અને આ માનો કે 50 K+ 50 I-, સીધી સિમ્પલ વાત કરતો છું આ બરાબર. આ શું થવાનું તમને સમજણ પડશે, ખ્યાલ આવી જશે. આ બે જણા પ્રક્રિયા કરવાના બરાબર, આ બે જણા પ્રક્રિયા કરશે એટલે હું બનવાનું, તો કે હું બનશે AgI ના નું સોલ બનો. એ તમને 50 I- વપરાઈ ગયા, એની સાથે 50 શું વપરાયા ખબર, AG+ વપરાયા, 50 AG+ બચ્યા. રહી ગયા એ, રહી ગયા 50 AG+ તે આવ્યા બરાબર. NO3 તો તે તો છે જ, K+ તે તો છે, પણ વધાર અહીંયા જે પ્રક્રિયા થઈ AgI સાથે તેમાં AG+ બચેલા એ એક્સેસ આય, કેમ કે મેં પ્રમાણ આનું વધારે લીધેલું હતું. બરાબર ધ્યાનથી જો, હવે શું થાય, તો કે હવે મેં સેમ પરિસ્થિતિમાં ચાલવાનું. આ મેં તમને બતાવી દીધું, હવે મેં સેમ પરિસ્થિતિમાં ચાલવાનું જે તમને ખબર જ છે. ભાઈ અવક્ષેપ એના ભાઈના, તો કે ભાઈના AgI ના, એટલે મેં આ AgI નું અવક્ષેપ બતાવ્યું, અવક્ષેપ આવ્યું. એના ઉપર આ AGI ઉપર આ પર આ બી પ્લસ છે અને આ બી પ્લસ છે બરાબર. હવે હું થાય, તો કે AGI માં હવે મને ખબર કે AG+ છે, એવા આ પ્લસ છે ને આ માઇનસ, પણ આપણે તો આખો સોલ લેવાનો, એટલે હવે ધ્યાન આપજો. તો શું થાય, એ તો મેં જાણ ખાતર તમને લખું, પણ શું થાય, તો કે અંદર કોઈ જગ્યાએ આપણે એવું વાંચી ગયા કે સોલ જે ખરો એ સમાન આયન ને પોતાના ઉપર ખેંચે, એટલે કે સમાન આયન જે ખરો તેના ઉપર આકર્ષાય. તો કે ભાઈ સમાન આયન, તો AGI માં AG+ ને I- છે, તો I- તો આ ત્રણ સાથે મેચ થવાનો છે જ નથી, પણ AG+ એ આ AG+ સાથે સમાન આયન કહેવાય. તો એ સમાન આયન જે ખરી, એટલે કે અહીંયા શોષવાનો કોણ, તો કે AG+. ધ્યાન આપજો, હજુ બી જેને આગળના એક્ઝામ્પલમાં ની સમજ પડી હોય તે અહીંયા પડી જવી જોઈએ. સમાન આયન જે ખરો તે પહેલા શું થશે, આકર્ષે. એટલે આના ઉપર આ જે લેયર બન્યું એ કેવું લેયર છે, ફિક્સ લેયર. કેવું લેયર છે, ફિક્સ. AG+ બની ગયું, ધ્યાન આપજો બરાબર.
તો એજી પ્લસ આ એટલે આ વીજભાર જે ખરો અથવા એને હું લખી શકું એજી આઈ ઓબ્લિક હું લખી શકું એજી પ્લસ અને લખું ધન વીજભારિત સોલ્વ ભારિત સોલ્વ આવું બી લખી શકું છું આ લખી શકાય બરાબર ધ્યાનથી હવે તમે જાણતા છો કે આ જે સોલ છે એ સોલ એટલે કલીલ કલીલ ઉપર વીજભાર કેવો આવી ગયો ધન એટલે એને ધન વીજભારિત સોલ કહેવાય ઓકે ધન વીજભારિત સોલ કહેવાશે હવે તો કે હવે એ આ બે આયનોમાંથી કોઈ બી એક વિરુદ્ધ વીજભારને આકર્ષી શકે પણ એનો પોતાનો ચાર્જ કેવો છે તો કે પ્લસ તો એ પછી સેકન્ડ લેયર ઉપર જે સેકન્ડ લેયર ઉપર જે સમજ પડે કે તો એ આકર્ષે કોને NO3 માઇનસ NO3 માઇનસ NO3 માઇનસ NO3 માઇનસ NO3 માઇનસ NO3 માઇનસ આવી રીતના તમે દર્શાવો આ સેકન્ડ લેયર પણ આ જે લેયર આવ્યું ને આ એ પ્રસરણ પામતું લેયર કહેવાય પ્રસરણ પામતું લેયર પામતું લેયર મતલબ કે એ લેયર ખસી શકે એ લેયર શું થઈ શકે ખસી શકે આ બહુ અગત્યનું હું અને તમે આનું પણ એક્ઝામ્પલ બને હવે મારે આનું ટોટલ ફોર્મ બતાવવું હોય તો કે અવક્ષેપ હતા એજીઆઈ ના એના ઉપર અધિશોષિત થયો સમાન આયન એટલે કે એજી પ્લસ અને પછી આવ્યો તો કે NO3 માઇનસ શું આવ્યો NO3 માઇનસ તો તમે આ રીતના પણ તમે બતાવી શકો આ રીતના પણ તમે બતાવી શકો આ તમારું બીજું એક્ઝામ્પલ થઈ ગયું હવે શું થાય આનો પોઝિટિવ ચાર્જ હોય તો એ નેગેટિવ ને જ આકર્ષવાનો એટલે આ બે માં તો નેગેટિવ કોણ છે NO3 તો NO3 ને એ આકર્ષે હવે એવું કહેવાય કે તમે ફિઝિક્સ ની અંદર એક કેપેસિટર ભણેલા અને એ કેપેસિટર ની અંદર એવું હોય કે એક પ્લેટ જે ખરી તે પોઝિટિવ આયન વાળી હોય આ રીતના તો બાજુમાં જે પ્લેટ હોય એ કેવી હોય તો કે નેગેટિવ આયન વાળી આવી રીતના તો આ બે પ્લેટોની વચ્ચે છે ને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય પોટેન્શિયલ ઉત્પન્ન થાય અને એ તમે ભણેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઉત્પન્ન થાય હવે સેમ પરિસ્થિતિમાં શું થાય તો કે ધ્યાન આપજો હવે જરાક ધ્યાન આપજો અહીંયા હું જે કંઈ ડ્રો કરું તે જોજો સેમ પરિસ્થિતિમાં શું થાય તો કે મેં અહીંયા લાઈન ડ્રો કરતો છું તે બરાબર જોઈ લેજો ધારો કે આવી લાઈન મેં ડ્રો કરી તમને ખબર પડે બરાબર હવે શું થશે તો કે આ જે લાઈન છે તેના ઉપર માનો કે એજી પ્લસ છે તો અહીંયા જે લાઈન છે એના ઉપર શું છે NO3 માઇનસ છે એટલે કે એક પોઝિટિવ આયન અને એક શું છે નેગેટિવ આયન હવે આ પોઝિટિવ અને નેગેટિવ બંને આયન હોય તો આમની વચ્ચે પણ પોટેન્શિયલ જે ખરો તે ઉત્પન્ન થતો હોવો જોઈએ અને એ જે પોટેન્શિયલ આ બેની વચ્ચે ઉત્પન્ન થાય અહીંયા આ બેની વચ્ચે જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એને ઝીટા પોટેન્શિયલ કહેવાય ઝીટા પોટેન્શિયલ કહેવાય તમે ચોપડીની અંદર કોઈ જગ્યાએ લખેલું છે ઝીટા પોટેન્શિયલ હોતી કાઢજો ઝીટા પોટેન્શિયલ કહેવાશે એને શું કહેવાશે વિદ્યુત એટલે વિદ્યુત ધ્રુવનો તફાવત જે કરો તો અહીંયા તમને જોવા મળે એને ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે ધનાયન અને ઋણ પણ ધનાયન વાળું લેયર જે કરું તે ફિક્સ ઋણાયન વાળું લેયર જે કરું તે શું થઈ શકે તો કે પ્રસરી શકે મતલબ કે ખસી શકે તો તમે એને આવી રીતના એજીઆઈ પ્લસ એના ઉપર એજીઆઈ નો સોલ એના ઉપર એજી પ્લસ સોસાયો ઓકે પછી સોસાયો તે એનાથી માઇનસ તો તમે આવી રીતના લખી શકો અને તમે કોઈ પણ એક્ઝામ્પલ આપી શકો પણ વધારે પ્રમાણ કોનું છે એ બરાબર જોવાનું આગળનું જે એક્ઝામ્પલ આપ્યું તેમાં મેં કેઆઈ ના નીચે વધારે પ્રમાણ લખેલું ત્યારે મને જે સોલ્વ મળેલો તે હવે મને ખબર પડી જાય આવો મળેલો એજીઆઈ એના ઉપર આઈ માઇનસ સોસાયેલો ને પછી હું સોસાયેલો તો કે એ પ્લસ તો તમે જોઈ શકો એજીઆઈ પછી એના ઉપર આઈ માઇનસ એટલે એ ઋણ વીજભારિત સોલ્વ થયેલા આ કેવો કહેવાય ઋણ વીજભારિત અને આ કેવો કહેવાય તો કે ધન વીજભારી કેવો કહેવાશે ધન વીજભારી કેમ કે આ લેયર છે ને તે પ્રસરતું હોય એટલે એ ફિક્સ લેયર હતું ફિક્સ લેયર જે હોય તે જ વીજભાર ધરાવે મતલબ આ એજીઆઈ નો જે વીજભાર છે એ કેવો હોય ધન વીજભાર તો એના ઉપર ઋણ વીજભાર બી સંભવી શકે અને ધન વીજભાર બી સંભવી શકે બે એક્ઝામ્પલ આપણે જોઈ લીધા હજુ ની ખબર પડે તો બરાબર પાછો એક વખત વિડીયો બંધ કરીને પાછો ચાલુ કરીને બરાબર જોજો કે હું કહેવા માંગુ છું સૌથી અગત્યનું વધારે પ્રમાણ હું લીધું તે અગત્યનું કોને કોનામાં ઉમેર્યું એ બી ખ્યાલ આવી જાય એવું નથી આગળના જે ઉદાહરણ આપ્યું તેની અંદર મેં
AgNO3 ને Ki માં ઉમેરેલો હતો, અહીંયા Ki ને AgNO3 માં ઉમેરેલો હતો, તમને આ પ્રકારનો સોલ્વ મળે જે ધન બીજભારિત કહેવાય. Agi સોરી આપણે Ki ને Ki ની અંદર AgNO3 ઉમેરો તો તમને આ સોલ્વ મળે, ઋણ બીજભારિત મળે, આ ધન બીજભારિત મળે. બરાબર છે ને? આ બી બહુ અગત્યનું છે. કોઈ જગ્યાએ લખેલું છે તમને કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે ઝીટા પોટેન્શિયલ એવો શબ્દ વાપર્યો છે, અથવા એને પોટેન્શિયલ તફાવતને વીજગતિક પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ તરીકે પણ ઓળખવામાં આવે. અને આ જે કલિમય કણોની આજુબાજુ જે સ્તરોનો સંયોગીકરણ બતાવેલું હોય એ હેમ વોલ્ટેજ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. આ એક સ્તર કહેવાય અને આ યુઆ એક સ્તર કહેવાય, અને હેમ વોલ્ટેજ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. આ પહેલું સ્તર અને આ બીજું સ્તર એટલે એને દ્વિસ્તર તરીકે પણ ઓળખવામાં આવે. બહુ ધ્યાનથી જોજો, નહીં ખબર પડે તો મને પાછું કોલ કરજો. ઓકે દીકરાઓ, થેન્ક યુ.